વલસાડની સ્કૂલ કોલેજ સરકારી કચેરીઓ સહિત વાહન ચાલકોમાં ટ્રાફિક અવેરનેસની થશે કામગીરી. વલસાડ જિલ્લા માર્ગ સલામતી સમિતિ દ્વારા રાષ્ટ્રીય રોડ સુરક્ષા માસની ઉજવણીનો શુભારંભ જિલ્લા રોડ સેફટી કમિટીના અધ્યક્ષ અને જિલ્લા કલેક્ટરશ્રી શિપ્રા આગ્રેએ કલેક્ટર કચેરી ખાતે દીપ પ્રાગટ્ય કરીને કરાવ્યો હતો, જેમાં જિલ્લા કલેક્ટરશ્રીએ વલસાડ જિલ્લામાં વધુમાં વધુ લોકો ટ્રાફિકના નિયમોનું પાલન કરે તે માટે અપીલ કરી હતી. આ સિવાય શાળા કોલેજો પાસે સતત ચેકિંગ કરવા સૂચન કર્યું હતું. આ પ્રસંગે કલેક્ટરશ્રીએ જણાવ્યું કે જિલ્લા બ્લેક સ્પોટ અંગે સારી કામગીરી થઈ રહી છે. ટ્રાફિકના નિયમોનું પાલન કરવું એ નાગરિક તરીકે બધાની જવાબદારી છે. ઓવરસ્પીડમાં જતા વાહન ચાલકો સામે કાર્યવાહી થવી જોઈએ. દરેક નાગરિકે સીટ બેલ્ટ અને હેલ્મેટનો ઉપયોગ કરવો હિતાવહ છે. અકસ્માતને ટાળવા માટે રોડ સેફટીના નિયમોનું પાલન કરવું જરૂરી છે. વલસાડ જિલ્લા આરટીઓ અધિકારી નિકુંજ ગજેરાએ જણાવ્યું કે સૌના સહિયારા પ્રયાસથી વલસાડ જિલ્લામાં બ્લેક સ્પોટ સુધારણામાં થયેલી સારી કામગીરી અને સતત ચેકિંગ તેમજ દંડનીય કાર્યવાહીને પગલે અકસ્માતની સંખ્યામાં પહેલાંની સરખામણીએ ઘટાડો થયો છે. વર્ષ 2022ની સરખામણીએ વર્ષ 2023માં 47 અકસ્માત ઘટ્યા છે. ફેટલ અકસ્માતમાં 18નો ઘટાડો થયો છે, જ્યારે ફેટલ અકસ્માતમાં મૃત્યુ પામનારાઓની સંખ્યા 21 જેટલી ઘટી છે. માર્ગ સુરક્ષા માસની એક મહિના સુધી જિલ્લામાં ઉજવણી કરાશે, જેમાં જિલ્લાની વિવિધ શાળા કોલેજોમાં માર્ગ સલામતી અંગે જાગૃતિ કાર્યક્રમ, એસટી બસના ડ્રાઈવરોને તાલીમ, વાપીની કંપનીઓમાં જાગૃતિ કાર્યક્રમ, વાપી ફિટનેસ કેમ્પ ખાતે ડ્રાઈવરોને તાલીમ અને જાગૃતિ કાર્યક્રમ, ટ્રાન્સપોર્ટના વાહનો પર રેડિયમ રિફ્લેક્ટર લગાવી આપવા અને ટ્રાફિક નિયમોનું પાલન કરતા નાગરિકોને સન્માનિત કરવા, આરટીઓ કચેરીએ આવતા અરજદારોને રોડ સેફટીની સમજણ આપતો કાર્યક્રમ અને આઈ ચેકઅપ અને મેડિકલ કેમ્પ સહિતની વિવિધ પ્રવૃત્તિઓ કરાવવામાં આવશે. આ પ્રસંગે પ્રાયોજના વહીવટદાર અતિરોક ચપલૂત, પારડી પ્રાંત અધિકારી અંકિત ગોહિલ, ધરમપુર પ્રાંત અધિકારી અમિત ચૌધરી, નાયબ જિલ્લા વિકાસ અધિકારી કે પટેલ સહિત રોડ સેફટી સમિતિના વિવિધ વિભાગના અધિકારીઓ અને કર્મચારીઓ તેમજ મોટર ડ્રાઇવિંગ સ્કૂલના સંચાલકો ઉપસ્થિત રહ્યા હતા. વલસાડ જિલ્લામાં રોડ સેફટી મંથની ઉજવણી બાબતે આજે આપણે કાર્યક્રમ કરીએ છીએ. આવતા એક મહિના માટે વિવિધ કાર્યક્રમો દ્વારા વિવિધ સરકારી કચેરી, પોલીસ અને આરટીઓના સંયુક્ત ઉપક્રમે જુદા જુદા કાર્યક્રમો હાથ ધરવાના છે, જેમાં શાળાના વિદ્યાર્થીઓને રોડ સેફટીની તાલીમ, ટ્રાફિકનું નિયમન કરતા નિયમ પાળતા નાગરિકોને આપણે અભિનંદન પાઠવવાના છે, એના સાથે જીએસઆરટીસીના બસ ડ્રાઈવરોને તાલીમ આપવાના છે. રોડ સેફટીના નિયમ મુજબ રસ્તા ઉપર જે પણ કાર્યવાહી કરવાની છે, જુદી જુદી કચેરીઓના સંકલનમાં આ કાર્યવાહી પણ કરવાની છે. રોડ સેફટી ઓથોરિટીના ચેરમેન તરીકે અને કલેક્ટર વલસાડ તરીકે હું નાગરિકોને અપીલ કરવા માંગુ છું. ઘણીવાર રસ્તાઓના અપઘાત ટાળવા સરકાર અને સિટીઝન, નાગરિકો આ બંનેની સામાયિક ફરજ બને છે. જ્યારે આપણે રોડ સેફટીના નિયમો છોટા છોટા હોય છે, ગાડી ચલાવતા વખતે મોબાઈલ પર ધ્યાન નહીં રાખવું, હેલ્મેટ વાપરવું, સીટ બેલ્ટ વાપરવું, આ બધી વસ્તુઓ કરવાથી આપણે ઘણીવાર ફેટલ એક્સિડન્ટ ટાળીએ છીએ. રોડ સેફટી ઓથોરિટીના લાસ્ટ યરના કામગીરીમાં 2023માં છેલ્લા વર્ષ કરતા ફેટલ એક્સિડન્ટ્સ 18 ઘટેલા છે અને એમાં માનવ મૃત્યુ 21 ઘટેલા છે. સરકાર તરફથી અમે કોશિશ કરીએ ત્યારે હું નાગરિકોને પણ અપીલ કરવા માંગુ છું, આ મહિનામાં આપણે જેટલી જાગૃતતા લઈએ છીએ, જેટલી જાગૃતતા શીખીએ છીએ, આ આખું વર્ષ આપણે પોતાના બિહેવિયરમાં એના સાથે જ આજુબાજુના નાગરિકોને પણ આ શિખામણ આપીશું.